નમસ્કાર મારા વાહલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ નવ વિશે ગુજરાતીના કાવ્ય નંબર અગિયાર મર જે મિત્રો કાવ્ય છે જેનો સાહિત્ય પ્રકાર છે સોનેટ અને તેના કવિ છે ફૂજાલાલ સંપૂર્ણ ગાલા સ્વાધ્ય સોલ્યુશન જોતા પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી પ્રશ્ન નંબર એક નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર લખો પહેલો પ્રશ્ન છે કે મર કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દ્રષ્ટિકોણ તમારા શબ્દોની અંદર ચર્ચો સમુદ્રમાં સુધી ડૂબકી મારીને મોતી લાવનારાઓને કહે છે છે તેઓ જાણે કે સમુદ્રના પાણી ઊંડા છે એમાં અનેક હિંસક જળચર પ્રાણીઓ છે તેમ છતાં તેમનું મન મક્કમ છે એમના હૃદયમાં ઉત્સાહ અને સાહસ છે તેમના પર પ્રિયજનોની શિખામણની અસર થતી નથી એમનું એક જ લક્ષ્ય છે આથી સહેજ પણ ડર્યા વગર તેઓ જીવનનું જોખમ ખેડે છે તેઓ મૃત્યુના મુખમાં પ્રવેશ્યા હોય એમ સમુદ્રના અંધકારમય તળિયા ખૂંદી વળે છે પરિણામે તેઓ મણી અખૂટ ખજાનો મેળવીને બહાર આવે છે મરજીવ્યાને જેમ મનુષ્ય પણ જીવનમાં ગમે તેવા સંઘર્ષોનો સામનો કરવો પડે તો એનાથી સહેજ પર ડરવું જોઈએ નહીં જો મનુષ્યના મનમાં દ્રઢ નિય હોય તો તે પોતાના નિશ્ચિત લક્ષ્ય સુધી પહોંચીને મણી મોતી વસ્તુઓ મેળવી શકે છે સફળતા રહસ્ય તમારા શબ્દોની અંદર તો મરજીવ્યા મિત્રો સમુદ્રની તળિયેથી મણી મોતીનો ખજાનો મેળવવામાં સફળ થાય છે કારણ કે એ દ્રઢ નિય છે એમના હૃદયમાં ઉત્સાહ અને આંખોમાં તેજ છે એમના અંગે અંગમાં અથાગ બળ છે તેઓ પ્રિયજનોના આંસુ કે શિખામણથી સહેજ પણ વિચલિત થતા નથી તેઓ સાહસી છે એટલે કે જીવન જોખમ ખેડવા તૈયાર થાય છે અને મૃત્યુના મુખ સુધી પહોંચવાનું બીડું ઝડપે છે આ સાહસિક મરજીવિયા સમુદ્રના તળીએ ખૂંદી વળે છે અને મણી મોતીનો અમૂલ્ય ખજાનો લઈને બહાર આવે છે મરજીવીયાની સફળતા પાછળનું રહસ્ય એમનામાં રહેલા ઉમદા ગુણ છે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો મરજીવિયાને મિત્રો પ્રિયજનોએ કઈ શિખામણ દીધી તો મરજીવિયાએ મિત્રો પ્રિયજનોને શિખામણ દીધી કે તમે તમારું જીવન આમ નાહકનું શા માટે વેડફી નાખો છો તમને સમુદ્રમાં ઝંપલાવાની આ વિનાશકારી આંધળી બલા ક્યાંથી વળકી આમ કહીને પ્રિયજનોએ મિત્રો સજાળ નેત્રે મરજીવિયાઓને રોકવાનો પ્રયત્ન જે છે એ કર્યો સમુદ્ર ભણી જતી વખતનો મરજીવિયાનો મિત્ર ઉત્સાહ તમારા શબ્દોની અંદર વર્ણવો તો સમુદ્ર ભણી જવા માટે મરજીવ્યાએ મિત્રો કમર કસી તેઓ દ્રઢ નિશ્ચયી હતા આથી એમણે ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ પ્રયાણ કર્યું એ વખતે એમની આંખોમાં તેજ હતું અને અંગે અંગમાં બળ હતું પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો મરજીવિયા કાવ્યના મિત્રો કવિનું નામ જણાવો તો મરજીવિયા કાવ્યના કવિ પૂજાલાલ છે નંબર બે મર્જેવિયા કૃતિનો કાવ્ય સ્વરૂપ જણાવો તો મિત્રો મરજીવિયા જે છે એનો કાવ્ય પ્રકાર જે છે એ આવશે મિત્રો સોનેટ નંબર ત્રણ સોનેટ કેટલી પંક્તિના છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે તો સોનેટ એ ચૌદ પંક્તિના છંદમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે નંબર ચાર મરજીવિયાને સમુદ્ર તરફ જતાં જોઈને પ્રિયજનો કેવી રીતે આડા ફર્યા તો મરજીવિયાને સમુદ્ર તરફ જતાં જોઈને પ્રિયજનો નેત્રે આડા ફર્યા નંબર પાંચ મર્જીવિયા દરિયામાંથી શું શોધી લાવ્યા તો મરજીવિયા દરિયામાંથી ક્યારેય ન ખૂટે તેટલો મણી મોતીનો ખજાનો સુધી લાવ્યા નંબર છ મરજીવિયા કઈ રીતે સમુદ્ર ભણી ઉપડ્યા તો મરજીવિયા ઉત્સાહથી ડગ ભરતા સમુદ્ર ભણી ઉપડ્યા પ્રિયજનોના મતે મરજીવિયાનું સાહસ કેવું છે તો પ્રિયજનોના મતે મરજીવિયાનું સાહસ જીવન વેડફી નાખનારું તેમજ વિનાશકારી આંધળી બલાવળગેલું છે નંબર આઠ મારા જીવાઓ મિત્રો અગાધ જળમાં પ્રવેશ શા માટે કર્યો તો મારા જીવાઓએ મિત્રો અગાધ જળમાં પ્રવેશ કર્યો કારણ કે તેઓને ત્યાંથી અખૂટ મણી મોતીનો કોષ લાવવો હતો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીશું વ્યાકરણ નીચે આપેલા જે શબ્દો છે તેની જોડણી આપણે સુધારીને લખવાની છે સમુદ્ર તો આવશે સમુદ્ર વિનાશકર તો વિનાશકર ઉત્સાહ તો આવશે ઉત્સાહ સાહસિકમાં મિત્રો સાહસિક ગિરિમાળ અને પ્રદીપ્ત આ પ્રકારે લખવાનું રહેશે ત્યારબાદ મિત્રો નીચે આપેલા જે શબ્દો છે તેના ધવની આપણે છૂટા પાડીને લખીશું તો નીચે આપેલા શબ્દોના ધમની આવી રીતે છૂટા પડે સમુદ્ર થઈ જે છે તો સ વતા અ વતા મતા અ પ્રદીપ્ત રત્નાકર અને પ્રવેશ તો આ પ્રકારે છૂટા પાડવાના રહેશે પ્રશ્ન નંબર ત્રણ નીચેના વાક્યમાં રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો તો ગયા ગરજતા અફાટ વિકરાલ રત્ના કરે તો રત્ના કરે એ મિત્રો જાતિવાચક છે અગાધ જળમાં પ્રવેશ ગીધ કાળને ગહ વરે તો એ દ્રવ્યવાચક છે જળ એટલે પાણી અટંક જીવિયા ડગ ભરાંત ઉત્સાહના તો ઉત્સાહ એ ભાવવાચક છે નીચેના કાવ્યમાંથી વિશેષણ શોધીને પ્રકાર લખવાનો છે કહીથી વળગીયા વિનાશ કર આંધળી આ બલા તો આંધળી મિત્રો ગુણવાચક છે એમ એમ કુંધ્યા મરણના તમોમય તમોમય તળો અને તો એક છે ત્યારબાદ મિત્રો વાત કરીશું નીચેના શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો આપવાના છે તો વિદ્યાર્થી મિત્રો પેલું છે નયન નયન તો શું થાય આંખ એટલે કે ક સાચું છે ચાહના તો થશે પ્રેમ બલા તો થશે લપ આંધળી તો મિત્રો થશે અંધ અને અફાટ એટલે થશે મબલક રત્નાકર તો થશે મિત્રો સમુદ્ર મોતી તો થશે મૌક્તિક મણી તો થશે રત્ન અને કોષ તો થશે મિત્રો ખજાનો નીચેના રૂઢિપ્રયોગ જે છે તેના મિત્રો સાચા અર્થ શોધીને લખવાના છે કમર કસવી તો હિંમતથી કામ કરવા તૈયાર થવું ડગ ભરવા તો મિત્રો આવશે આરંભ કરવો એટલે કે ક આવશે અહીં સુધારીને આરંભ કરી દેજો બળ ઉભરવું તો હિંમત આવવી એટલે કે અ આવશે આડા ફરવું તો વિરોધ દર્શાવવું આંધળી બલા વળગવી તો મિત્રો અવિચારી ઉપાધિ આવી પડવી વાર્યા ન ભરવું તો મિત્રો આવશે એ સમજાવતા છતાં ન માનવું કૂદી પડવું તો સાહસ કરવું

ગિરિમાળ એ છે ગિરિમાળ મિત્રો તત્પુરુષ રત્નાકર છે એ આવશે મધ્યમ પદલોપી મણી મોતી દંદ્ર અને મણી કોષ એ તત્પુરુષ નીચેના તળપદા શબ્દો છે તેના મિત્રો ગુજરાતીમાં આપણે શિષ્ટ રૂપ આપવાનો છે કીધ તો કર્યો કા તો શા માટે લવ તો સહેજ પણ અને મિત્રો તળો એટલે તળિયો જે સમુદ્રના નીચેનો ભાગ છે તે વિરોધી શબ્દ આપવાનો છે મિત્રો ઉત્સાહ તો નિરુત્સાહ વિકરાલ તો સુંદર સજન સજલ તો આવશે નિર્જલ આંધળી તો આવશે દેખતી તમોમય તો આવશે તેજોમય પ્રિય તો આવશે અપ્રિય પ્રશ્ન નંબર અગિયાર નીચેના શબ્દોનો લિંગ જે છે મિત્રો ઓળખાવાનો છે તો સમુદ્ર અને ઉત્સાહ બંને મિત્રો ફુલિંગ છે કમર અને શિખામણ એ બંને સ્ત્રીલિંગ છે જળ

અગાધ જળમાં પ્રવેશ છે રૂપક પ્રશ્ન નંબર તેર નીચેના વાક્યના કાળ ઓળખાવો સમુદ્ર ભણી ઉપડ્યા કમરને કસી રંગથી તો એ ભૂતકાળનો છે શિખામણ દીધી વૃદ્ધા જીવન વેડફો કાં વલા એ પણ ભૂતકાળ છે તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ આપણે અહીં સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ ત્યાર પછીના ચેપ્ટરનું સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી અને અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મિત્રો ત્યાંથી તમે વધારાના જે તમારા સોલ્યુશનો છે એ સંપૂર્ણ મેળવી શકો છો